नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 અને બોર્ડની પરીક્ષા માટે તમારા માટે 2 મિનિટની અંદર યાદ રહી જાય એવો 3 માર્કની અંદર અને ક્યારેક 5 માર્કમાં જે પ્રશ્ન પૂછાય છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત તેને તમે ગરબામાં ગાય અને યાદ રાખી શકો એ રીતે મેં બનાવ્યો છે બરાબર આખો તફાવત તો ચાલો હું તમને એના વિશે વાત કરું તમને ખ્યાલ છે પેલો ગરબો છે ચાલો પેલા બાબુ બીચના ગરબા રમવા જઈએ બસ એ રીતે તમે આને ગાવાનો પ્રયત્ન કરજો ચાલો આપણે વૃદ્ધિ વિકાસનો તફાવત કરી લઈએ તો એમાં બીજી કડી આવે છે આર્થિક વૃદ્ધિ એ ઘટના અને વિકાસ એ પ્રક્રિયા છે વૃદ્ધિ ને પરિમાણાત્મક ને વિકાસ ને ગુણાત્મક ગણી લઈએ આલો આપણે વૃદ્ધિ વિકાસ નો તફાવત કરી લઈએ આ રીતે તમે આગળ પણ જઈ શકશો વૃદ્ધિ માં સાધન ની પુનઃ ફાળવણી વિકાસ એ સાધન વડ વપરાયેલું છે વૃદ્ધિ ને વિકસિત કાર્ય સરળ ને વિકાસ માપવાનું કાર્ય મુશ્કેલ છે વૃદ્ધિ ને સીમિત ને વિકાસ ને વિસ્તૃત કરી દઈએ હાલો આપણે વૃદ્ધિ વિકાસ નો તફાવત કરી લઈએ વૃદ્ધિ એ માથા દીઠ આવક વધે છે વિકાસ એ તેની વહેંચણી થાય છે વૃદ્ધિ એ માથા દીઠ આવક વધે છે વિકાસ એ તેની વહેંચણી થાય છે વૃદ્ધિ ને ઝડપી વિકાસ ને ધીમી પ્રક્રિયા માની લઈએ હાલો અમે વૃદ્ધિ વિકાસ નો તફાવત કરી લઈએ છેલ્લે એક વાત કરી લઈએ શું તો કે વિકાસ વિના વૃદ્ધિ થાય પણ વૃદ્ધિ વિના વિકાસ ના થાય એ વાત ભણી લઈએ હાલો આપણે વૃદ્ધિ વિકાસ નો તફાવત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો તમે પણ ગાજો અને યાદ રાખજો 3 માર્ક કે 5 માર્ક ની અંદર આ બાબત ખાલી 2 કે 3 મિનિટ નો વિડિયો તમને પરીક્ષા બોર્ડ ની પરીક્ષા માટે અગત્યનો રહેશે જય હિંદ દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી YouTube ચેનલ લખન બામરોટિયાને સબસ્ક્રાઇબ કરવા વિનંતી સાથે બેલ આઇકોન પણ દબાવવા વિનંતી અને બીજા ગ્રુપમાં વિડિયોને શેર કરવા વિનંતી જેથી વિડિયો વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકે